થરાદ વાવ સુઈગામ તાલુકામાં પરંપરાગત આઠમના દિવસે કૃષ્ણ ભગવાનનો રાત્રે 12 વાગે જન્મ થાય છે. તેને લઈ ગામડાઓમાં ખૂબ જ ઉત્સાહભેર કાનુડાના જન્મના વધામણા કરવામાં આવતા હોય છે અને ગામના ચાચર ચોકમાં કાનુડાની મૂર્તિ રાખી ગામની મહિલાઓ ગીતો સાથે ગરબે ઘૂમીને આગલા દિવસે નોમના બીજા દિવસે પણ મહિલાઓ દ્વારા પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. થરાદના મલુપુર ગામમાં નાઈ સમાજ દ્વારા કાનુડો બનાવવામાં આવ્યો હતો, તેમજ વજેગઢમાં પણ ઠાકોર સમાજ દ્વારા કાનુડો બનાવીને લોકોએ ભગવાન શ્રી કૃષ્ણની જન્મોત્સવની ઉજવણી કરી હતી. વજેગઢમાં ઉજવાયેલ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી પ્રસંગે થરાદ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ આંબાભાઈ સોલંકી અને ડીડી રાજપૂતે પણ હાજરી આપી હતી. થરાદ પંથકમાં જન્માષ્ટમી નિમિત્તે મહિલાઓ માટીના કાનુડા બનાવી 3 દિવસ સુધી રાસ રમીને કૃષ્ણ ભગવાનના જન્મદિવસની ઉજવણી કરે છે, ત્યારે શિવનગર વિસ્તારમાં પણ પરંપરાગત રીતે સાતમ આઠમ અને નોમ 3 દિવસ મહિલાઓ માટીના 3 ફૂટનો કાનુડો બનાવી દેશી ઢોલના તાલે રાસ રમે છે. તો થરાદ શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં આઠમના દિવસે માટીનો કાનુડો બનાવી રાત્રે ભગવાનનો જન્મ થયા બાદ માટીના કાનુડાને નવા કપડાં તથા દાગીના પહેરાવી શણગાર કરતી હોય છે અને મહિલાઓ 2 દિવસ સુધી રાસ રમીને કાનુડાના જન્મની ઉજવણી કરતી હોય છે. જોકે થરાદના ગામડાઓમાં ઘણી જગ્યાએ કાનુડા પાછા વાળવાની પ્રથા આજે પણ છે, જેમાં ગ્રામજનો કાનુડો પાછો વાળે તો ગામમાં ભોજન સમારંભ રાખવામાં આવતો હોય છે અને ગામની દીકરીઓ જમવા આમંત્રિત કરવામાં આવતી હોય છે અને ત્રીજા દિવસે કાનુડાનું વિસર્જન કરવામાં આવતું હોય છે.